हेलो विद्यार्थी मित्रों, नवमा धोरणना गणित में बीजू प्रकरण बहुपदी शीखवानू चालू है। अत्यार सुधीन में आपणे बहुपदीनी अंदर स्वाधी 2.3 सुधीना दाखला कम्प्लीट कर दीधा है। हवे आजे आपणे स्वाधी 2.4 की शुरुआत करवी है। 2.4 की शुरुआत करवा माटे जे शुरुआतना प्रश्नों है 2.4 ना, एने गणवा खूब ज सहेला है, कारण के कहीं नवा बेजिक कंसेप्ट की जरूर नहीं पड़े। आपणे 2.3 में जे मुद्दाओ भणी गया छीए एना उपरथी ज आपणे 2.4 ना शुरुआतना त्रण दाखला तो आपणे एमनेम ज गणी लेवाना छे। तो पहला प्रश्ननी वात करीए। पहला प्रश्नमां आपणने चार बहुपदी आपेली छे अने एवुं कहे छे के आ जे बहुपदी छे एनो अवयव एक्स प्लस वन छे के नहीं ते चकासो। हवे एना माटे एक सीम्पल मेथड तो ए छे के जेम आपणे प्राइमरीमां भणता होय त्यारे तमने पूछवामां आवे के 30 अवयव 5 छे के नहीं, जणावो तो तमे शुं करो, 30 5 वडे भागी नाखो, शेष 0 मळे तो 5 30 अवयव है, नहींतर अवयव नहीं तो अपने बहुपदी भागाकार करता आवड़े छे। आपणे आ बहुपदी ने एक्स प्लस वन वड़े भागी नाखवानी, लांबो भागाकार, शेष 0 आए तो अवयव है, शेष 0 न आए तो अवयव नहीं, बराबर। बीजी कई मेथड है? बीजी शेष प्रमेय मेथड है। आपणे एक्स प्लस वन शून्य मेळवी लेवानु, बराबर। एक्स प्लस वन शून्य कई रीते मेळवीए छीए? तो के भाई एक्स प्लस वन शून्य कोईपण बहुपदी शून्य मेळवा माटे शुं करवानु, ए बहुपदी ने अगाउ थी ज शून्य मानी लेवानी, मतलब एक्स प्लस वन इज इक्वल टू 0 लखी नाखवाना। चलो प्लस वन ने बीजी बाजू जवा दियो, तो ए प्लस छे तो केवा थई जशे माइनस, बराबर। तो एनो मतलब एवो थयो के एक्स प्लस वन नुं एक शून्य माइनस एक छे, मतलब एक्स प्लस वन नी अंदर जो हूँ माइनस एक एकना स्थान पर माइनस एक लखी नाखूँ ने तो बहुपदी 0 थी जाइ, बराबर। तो हवे जो एक्स प्लस वन ए आपणी आ बहुपदीनो अवयव होय, वातने सांभळजो, एक्स प्लस वन ए आपणी आ बहुपदीनो अवयव होय पी ऑफ एक्सनो, तो आनी अंदर एक्सना स्थान पर हूँ माइनस एक लखी नाखूँ ने, बराबर, अने सादरूप आपूँ ने तो ए बहुपदीन मूल्य 0 थी जाव जोईए। जो 0 थाय तो माइनस एक आ बहुपदीनु शून्य छे, मतलब एक्स प्लस वन आ बहुपदीनो अवयव बनशे। चलो आपणे दाखलो गणीने जोईए। आपणे शुं करशुं, आपणी जे बहुपदी छे पी ऑफ एक्स बराबर एक्स घन वत्ता एक्स वर्ग वत्ता एक्स वत्ता एक, आपणे मात्र एटलું કરવાનું છે કે જ્યાં જ્યાં એક્સ દેખાય ત્યાં માઇનસ એક લખી નાખવાના છે અને સાદુરૂપ આપી દઈએ। ચાલો તો પી ઓફ માઇનસ એક બરાબર માઇનસ એકનો ઘન વત્તા માઇનસ એકનો વર્ગ વત્તા માઇનસ એક વત્તા એક, બરાબર। હવે માઇનસ એકનો ઘન કરીએ તો માઇનસ એક ગુણ્યા માઇનસ એક ગુણ્યા માઇનસ એક 3 વખત ગુણાકાર થાય, બરાબર। તો માઇનસ 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 3 વખત ગુણાકાર થાય તો એક વાર માઇનસ માઇનસ પ્લસ, પાછો માઇનસ એકનો પ્લસ એક એર ગુણાકાર થાય, જુઓ માઇનસ એક ગુણ્યા માઇનસ એક ગુણ્યા માઇનસ એક, આ બે માઇનસ માઇનસ તો પ્લસ થઈ ગયા, વળી એનો માઇનસ એક એર ગુણાકાર થાય તો આન્સર માઇનસ એક જ રહીએ। મતલબ એકી ઘાત હોય માઇનસ સંખ્યાની એકી ઘાત હોય તો જવાબ માઇનસ રહીએ, અને બેકી ઘાત હોય તો જવાબ પ્લસ થઈ જાય, બરાબર। બે ઘાત કે 4 ઘાત હોય તો પ્લસ થઈ જશે, એક 3 ઘાત કે 5 ઘાત હોય તો માઇનસ એમ નંબરે। તો અહીંયા માઇનસ એક લખ્યા, વળી અહીંયા માઇનસ એક માઇનસ એક પ્લસ થઈ જાય એટલે પ્લસ કર્યા, વળી અહીંયા માઇનસ એક અને અહીં પ્લસ એક, તો અહીં જુઓ પ્લસ માઇનસ એક 0 પ્લસ માઇનસ એક 0 ટોટલ 0, મતલબ માઇનસ એક મૂકવાથી આપણી બહુપદી 0 થઈ જાય છે, બરાબર। તો એનો મતલબ એવો થયો કે માઇનસ એક આ બહુપદીનું શૂન્ય છે, તેથી એક્સ વત્તા એક એ આ બહુપદીનો એક અવયવ છે, બરાબર। તો આપણે અહીં લખી શકીએ કે ભાઈ તેથી એક્સ પ્લસ વન એ એક્સ ઘન વત્તા એક્સ વર્ગ વત્તા એક્સ વત્તા એકનો અવયવ છે, બરાબર। આ જ રીતે બીજા દાખલામાં આવી જાઓ। બીજા દાખલામાં પણ બસ સેમ જ પ્રક્રિયા કરવાની છે। આપણે એક્સ પ્લસ વનનું શૂન્ય મેળવી લઈએ। એક્સ પ્લસ વનનું શૂન્ય મેળવવા માટે આપણે જે વાત કરી એ પ્રમાણે એક્સ પ્લસ વનને અગાઉથી 0 કહી દેવાના, તો શૂન્ય માઇનસ એક જ મળશે આખા દાખલામાં। સેમ સ્ટોરી, બીજી કંઈ અલગ વસ્તુ કરવાની છે જ નહીં। બહુપદી લખી નાખો પી ઓફ એક્સ બરાબર એક્સની 4 ઘાત વત્તા એક્સ ઘન વત્તા એક્સ વર્ગ વત્તા એક્સ વત્તા એક, ચાલો એક્સના સ્થાન ઉપર હું માઇનસ એક લખી નાખું, માઇનસ એકની 4 ઘાત માઇનસ એકનો ઘન માઇનસ એકનો વર્ગ વત્તા માઇનસ એક વત્તા એક, સાદુરૂપ આપી દઉં, માઇનસ એકની 4 ઘાત પ્લસ એક, હમણાં જ મેં કીધું એકી ઘાત હોય તો જવાબ માઇનસ રહે, બેકી ઘાત હોય તો જવાબ પ્લસ થઈ જાય, તો 4 ઘાત છે બરાબર યુગ્મ એટલે કે બેકી ઘાત છે તો જવાબ પ્લસ થઈ ગયો, 3 ઘાત છે તો માઇનસ એક જ રહે, બરાબર, 2 ઘાત છે તો પાછા અહીંયા પ્લસ એક થઈ જશે, માઇનસ એક ઘાત છે તો માઇનસ એક તો એમનેમ જ રહેવાના છેલ્લે પ્લસ એક। હવે જુઓ
આ માઇનસ પ્લસનો ટોટલ ઝીરો, બરાબર, આ માઇનસ પ્લસનો ટોટલ ઝીરો, આ માઇનસ પ્લસનો ટોટલ ઝીરો, છેલ્લે એક એમનો વધ્યા ભાઈ, તો અહીંયા આપણી પાસે એક આવે છે. એનો મતલબ એવો થયો કે જો આપણે આ બહુપદીને પી ઓફ એક્સને એક્સ પ્લસ વન વડે જો ભાગાકાર કરીએ ને તો શેષ ઝીરો નથી થતી, શેષમાં આપણને એક મળે છે, બરાબર. અહીંયા તમને જે મળે છે એ શેષ છે. શેષ પ્રમેયનો મુદ્દો છે, યાદ કરો, બરાબર, કે ભાઈ તમે ચલની જગ્યાએ માઇનસ એક લખીને સાદરૂપ આપો અને જે છેલ્લે તમને જવાબ મળે એ તમારા ભાગાકારની શેષ મળે છે. તો શેષ એક મળે છે, મતલબ આપણી જે બહુપદી છે એક્સની ચાર ઘાત વત્તા એક્સ ઘન વત્તા એક્સ વર્ગ વત્તા એક્સ વત્તા એક, એનો એક અવયવ એક્સ વત્તા એક બનશે નહીં, બરાબર. તો આપણે અહીં લખી નાખવાનું છે કે ભાઈ એક્સ પ્લસ વન એ પી ઓફ એક્સ બરાબર એક્સની ચાર ઘાત વત્તા એક્સ ઘન વત્તા એક્સ વર્ગ વત્તા એક્સ વત્તા એક નો અવયવ નથી, બરાબર. આપણે અહીં શું લખવાનું છે? અવયવ નથી. ખ્યાલ આવે છે મિત્રો? ખૂબ સરળ દાખલા છે. હવે ત્રીજો અને ચોથો દાખલો આ જ વસ્તુ છે, પ્યોર આ જ વસ્તુ કરવાની, બીજું કાંઈ નથી. ત્રીજો અને ચોથો દાખલો તમે જાતે ગણવાનો પ્રયાસ કરો, સ્ક્રીન રોકી લેવાની, દાખલો થઈ જાય પછી હું તમને એના જવાબ દેખાડીશ, તમારે જવાબ છે સરખાવી લેવાના છે. ત્રીજા દાખલાની અંદર તમે સીધો જવાબ જોઈ શકો છો. આપણે એક્સનું મૂલ્ય લઈ અને બહુપદીમાં મૂકીને સાદુરૂપ આપી દીધું, તો બાળકો માઇનસ એકની ત્રણ ઘાત હતી તો માઇનસ એક રહ્યા, બે ઘાત હતી તો પ્લસ એક થઈ ગયા, અને ચાર ઘાત હતી તો પાછા પ્લસ એક થઈ ગયા, બરાબર. સાદુરૂપ આપ્યું તો માઇનસ ત્રણ પ્લસ ત્રણ ઝીરો, માઇનસ વન પ્લસ વન ઝીરો, પણ એક વધે છે છેલ્લે શેષ, મતલબ એક્સ પ્લસ વન બહુપદીનો અવયવ નથી. હવે ચોથા દાખલાની અંદર એક્સનું જે મૂલ્ય છે માઇનસ એક મૂકીને હું સાદુરૂપ તમને આપી દઉં જેથી કરીને વર્ગમૂળવાળી કિંમત છે તો આપણને ખ્યાલ આવે કે કઈ રીતે અંદર સાદુરૂપ આપવાનું છે. માઇનસ એકનો ઘન માઇનસ એક્સ વર્ગ છે તો માઇનસ એકનો વર્ગ વત્તા માઇનસ બે વત્તા વર્ગમૂળ બે, અહીંયા એક્સની જગ્યાએ માઇનસ એક વત્તા વર્ગમૂળ બે, આમ થઈ જશે, બરાબર. ચાલો હવે સાદુરૂપ આપી, આપણને ખબર જ છે એકી ઘાત હોય તો માઇનસ એમનેમ રહેશે, બરાબર, તો માઇનસ એકની ત્રણ ઘાત એટલે માઇનસ એક રહીએ. એવી જ રીતે માઇનસ એકનો વર્ગ પ્લસ એક થઈ જાય, પણ આગળ માઇનસ નિશાની છે એટલે એ પણ માઇનસ એક રહેશે, બરાબર ને. બીજું અહીંયા માઇનસ માઇનસ નિશાનીનો ગુણાકાર તમે કરો એટલે એ નિશાની પ્લસ નિશાની થઈ જાય, એટલે અહીંયા ટૂંકમાં તમે બે વત્તા વર્ગમૂળ બે એમનેમ લખી શકો, અને છેલ્લે વર્ગમૂળ બે આપેલા છે એ પણ લખી લીધા. માઇનસ એક માઇનસ એક એટલે ટોટલ માઇનસ બે થઈ ગયા. માઇનસ બે અને પ્લસ બેનો જો આપણે સરવાળો કરીએ તો માઇનસ બે વત્તા બે, અહીંયા વર્ગમૂળ બે અને વર્ગમૂળ બે વર્ગમૂળવા આપણને બે સજાતીય પદો આપેલા છે, બંનેનો સરવાળો કરીએ તો બે વર્ગમૂળ બે થઈ જાય, એટલે અહીંયા પ્લસ માઇનસ વર્ગમૂળ બેનો ટોટલ ઝીરો વત્તા આપણને છેલ્લે બે વર્ગમૂળ બે શેષ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ ઝીરો સિવાય અન્ય કંઈ શેષ મળતી હોવાથી આપણે કહી શકીએ છીએ કે એક્સ પ્લસ વન એ આ બહુપદીનો પણ અવયવ નથી, બરાબર. હવે આ જ પ્રક્રિયાનું પુનરાવર્તન હજી આપણે પ્રશ્ન બીજાની અંદર ચાલુ જ રાખવાનો છે, એમાં પણ અવયવ છે કે નહીં એ જ દાખલાઓ આપણે ગણવાના છે. ચાલો તો પ્રશ્ન બીજામાં આવી જઈએ. તો પ્રશ્ન બીજાની અંદર આપણને ત્રણ દાખલા આપેલા છે, ત્રણેય દાખલામાં આપણે આ જ પ્રક્રિયાનું પુનરાવર્તન કરવાનું છે. પહેલા દાખલામાં બે બહુપદી છે પી ઓફ એક્સ ને જી ઓફ એક્સ, આપણે સાબિત કરવાનું છે કે જી ઓફ એક્સ એ પી ઓફ એક્સનો અવયવ છે કે નહીં, બરાબર. તો આપણે શું કર્યું, જી ઓફ એક્સનો શૂન્ય ગોતી લીધું. હવે જી ઓફ એક્સ બરાબર એક્સ પ્લસ વન જ આપેલા હતા એટલે અહીંયા પણ આપણને શૂન્ય માઇનસ એક જ મળ્યું. હવે આપણે બહુપદી લખી અને જ્યાં જ્યાં આપણને એક્સ દેખાય છે ત્યાં આપણે માઇનસ એક કિંમત મૂકી દીધી અને સાદુરૂપ આપ્યું, બરાબર. તો માઇનસ એકનો ઘન માઇનસ એક વર્ગ છે એ પ્લસ એક થઈ ગયો, માઇનસ એક અને બેનો ગુણાકાર પ્લસ બે અને છેલ્લે માઇનસ એક આવ્યા, બરાબર. તો માઇનસ બે અને પ્લસ બેનો ટોટલ ઝીરો અને આ પ્લસ એક ને માઇનસ એકનો ટોટલ ઝીરો એટલે આપણને આખી બહુપદીનું મૂલ્ય ઝીરો મળ્યું, મતલબ જી ઓફ એક્સ એ આપણી બહુપદી પી ઓફ એક્સનો એક અવયવ છે, બરાબર. હવે એવી જ રીતે એમાં ને એમાં હજી બીજો ત્રીજો દાખલો છે, જાતે ટ્રાય કરો અને પછી આ જવાબ તમે અહીં જોઈ લ્યો, બરાબર બાળકો. વિદ્યાર્થી મિત્રો બીજા અને ત્રીજા દાખલાનો જવાબ ચકાસી લઈએ. તો બીજા દાખલામાં આપણને જી ઓફ એક્સ બરાબર એક્સ વત્તા બે આપેલ છે એટલે જે એક્સ વત્તા બેનું શૂન્ય છે એના બરાબર ઝીરો લખીએ એટલે માઇનસ બે મળે. હવે આપણે આખી બહુપદીમાં જ્યાં જ્યાં એક્સ દેખાય છે ત્યાં માઇનસ બે લખ્યા અને સાદુરૂપ આપ્યું તો જવાબ માઇનસ એક આવ્યો, મતલબ આપણો જે જી ઓફ એક્સ છે એક્સ વત્તા બે એ બહુપદી પી ઓફ એક્સનો અવયવ નથી. એ જ રીતે ત્રીજા દાખલામાં આપણને જી ઓફ એક્સ બરાબર એક્સ માઇનસ ત્રણ આપ્યા છે તો એની અંદર આપણે એક્સ શૂન્ય મેળવીએ તો એક્સ બરાબર ત્રણ મળ્યા,
અને આખી બહુપદીમાં આપણે જ્યાં જ્યાં ચલ x હતો ત્યાં 3 મૂકીને સાદરૂપ આપ્યું તો ત્રીજા દાખલામાં જવાબ 0 મળે છે, મતલબ g ઓફ x એ p ઓફ x નો અવયવ છે, બરાબર. હવે ત્રીજા પ્રશ્નમાં આવીએ તો ત્રીજા પ્રશ્નની અંદર આપણને ચાર બહુપદી આપેલી છે અને એવું કહેવામાં આવેલું છે કે આ ચારે ચાર બહુપદીનો એક અવયવ x માઇનસ 1 છે, તો કેનું મૂલ્ય શોધો. હવે વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં તો આપણે એ ચર્ચા કરી લઈએ કે x માઇનસ 1 એ આપણી આ બહુપદીનું એક અવયવ હોય તો એનું શૂન્ય શું થાય, તો એના માટે આપણે શું લખવાનું થાય કે ભાઈ x માઇનસ 1 નું શૂન્ય x માઇનસ 1 બરાબર 0, મતલબ x નું મૂલ્ય 1 થઈ જશે, બરાબર ને. હવે આપણી બહુપદી છે p ઓફ x બરાબર x વર્ગ વત્તા x વત્તા k માં, જો આપણે x બરાબર 1 લઈએ તો. હવે વાતને સમજો, x માઇનસ 1 એ જો આ બહુપદીનું શૂન્ય હોય, બરાબર, x માઇનસ 1 એ આપણી આ બહુપદીનો એક અવયવ હોય તો x ના સ્થાન ઉપર આપણી બહુપદી p ઓફ x માં x ના સ્થાન ઉપર 1 લખવાથી બહુપદીનું મૂલ્ય 0 થઈ જવું જોઈએ, મતલબ શેષ 0 આવી જોઈએ તો જ અવયવ કહેવાય ભાઈ. તો મતલબ હું p ઓફ 1 બરાબર 0 લખી શકું, બરાબર ને. તો આપણી બહુપદીમાં જ્યાં જ્યાં x દેખાય છે ત્યાં આપણે 1 લખી નાખીએ તો 1 નો વર્ગ વત્તા 1 વત્તા k બરાબર 0. ચાલો હવે આને આપણે સાદુરૂપ આપી દઈએ તો 1 નો વર્ગ 1 જ, એ જ રીતે વત્તા 1 વત્તા k બરાબર 0. 1 ને 1 કેટલા થઈ ગયા, 2, 2 બરાબરની બીજી બાજુ જાય પ્લસ છે તો માઇનસ થઈ જાય, મતલબ k નું મૂલ્ય માઇનસ 2 રાખવું પડે. જો k બરાબર માઇનસ 2 હોય તો જ x માઇનસ 1 એ આપણી આ બહુપદીનું એક અવયવ બની શકે. તો એવી જ રીતે બીજા દાખલામાં આવી જાઓ, આ જ પ્રક્રિયાનું પુનરાવર્તન. આપણે શું લખી નાખીએ, એક્સ માઇનસ 1 બરાબર એ આપણી બહુપદીનો અવયવ હોય તો પહેલાં એનું શૂન્ય મેળવી લઈએ, એક્સ માઇનસ 1 નું શૂન્ય, એના માટે આપણે એને અગાઉથી 0 કહી દીધા, માઇનસ 1ને બીજી બાજુ જવા દીધા એટલે પ્લસ 1 થઈ ગયા. તો ભાઈ એક્સ માઇનસ 1 નું 1 શૂન્ય 1 છે. હવે આપણે શું લખવાનું, પી ઓફ એક્સ બરાબર 2x² + kx² √2 માં એક્સ બરાબર 1 લેતા. ચાલો વિદ્યાર્થી મિત્રો, જો એક્સ માઇનસ 1 આપણી આ બહુપદીનો અવયવ હોય તો એક્સના સ્થાન ઉપર 1 લખવાથી બહુપદીનું મૂલ્ય 0 થઈ જાય, મતલબ એક્સના સ્થાન ઉપર 1 લખવા મતલબ પી ઓફ 1 બરાબર 0 થઈ જાય, બરાબર ને. તો અહીંયા આપણે 2 × x ની જગ્યાએ 1 નો વર્ગ વત્તા k × x ની જગ્યાએ 1 વત્તા √2 = 0 લખી નાખ્યા, બરાબર, સાદુરૂપ આપી દઈએ. ચાલો 1 નો વર્ગ તો 1 જ છે તો 2ની સાથે ગુણાકાર થાય એટલે પદ એમનેમ રહેવાનું, k × 1 કરીએ તો k જ રહીએ અને √2 = 0 થઈ ગયા. ચાલો 2 અને √2 ને બરાબરની બીજી બાજુ મોકલી દો, k ને એકલા કરી દઈએ, કેનું મૂલ્ય મેળવવું છે તો k = −2 − √2. ભાઈ એક પદ છે બરાબરની એક બાજુથી બીજી બાજુ જાય તો નિશાની બદલાઈ જાય, પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ, અને હવે બંનેમાંથી આપણે માઇનસ નિશાની બહાર કાઢી લઈએ, સામાન્ય લઈ લઈએ તો આપણને કૌંસની અંદર 2 વત્તા √2 એ આપણને કેનું મૂલ્ય મળે છે. તો આ આપણો જવાબ છે. આવી જ રીતે ત્રીજો અને ચોથો દાખલો બરાબર આ જ પ્રશ્નનો હજી આના જેવો જ છે, જાતે ટ્રાય કરો અને પછી તમે એનો જવાબ છે એ અહીં જોઈ લેજો. વિદ્યાર્થી મિત્રો, ત્રીજા પ્રશ્નની અંદર આપણે જોઈ શકીએ છીએ કે kx² − √2x વત્તા 1 છે, બરાબર. તો એક્સનું મૂલ્ય આપણે જો 1 લઈ લઈએ તો આપણે એને સાદુરૂપ આપી અને k √2 − 1 મૂલ્ય મેળવી શકીએ છીએ, બરાબર. તો આ ત્રીજા પ્રશ્નનો જવાબ છે. એવી જ રીતે ચોથા પ્રશ્નમાં આવો, ચોથા પ્રશ્નની અંદર આપણને k 2 વખત આપેલા છે, બરાબર, એ ધ્યાનમાં લેજો. તો હવે આપણે x = 1 લઈ લીધા તો k × 1 નો વર્ગ − 3 × 1 વત્તા k = 0, બરાબર. તો અહીંયા k − 3 વત્તા k = 0 થઈ ગયા, k વત્તા k નો સરવાળો આપણે અહીંયા 2k કરી નાખ્યો અને −3 બીજી બાજુ ગયા તો એ પ્લસ થઈ ગયા, બરાબર. એટલે હવે આપણને 2 ગુણાકારમાંથી બરાબરની બીજી બાજુ ભાગાકારમાં જાય ત્યારે કેનું મૂલ્ય 3/2 મળે છે. ચાલો વ્યવસ્થિત રીતે જવાબ જોઈ લ્યો બંને.